Hello students, welcome back to online classes. I hope you all are fit and fine at your home. I, Fanishit, welcomes you all on behalf of Gyan Manjri Vidyapeeth, MoVA. In our previous lecture, we did the revision of your previous year. Today, we are starting this new tense and the name of this tense is simple present tense. What is simple present tense? You all know what is present tense. Present tense ને આપણે ગુજરાતીમાં કહીએ તો વર્તમાનકાળ મૂળ ત્રણ કાળ હોય છે પાસ્ટ ટેન્સ પ્રેઝન્ટ ટેન્સ એન્ડ ફ્યુચર ટેન્સ પાસ્ટ ટેન્સ જેને આપણે ગુજરાતીમાં કહીએ તો ભૂતકાળ પ્રેઝન્ટ ટેન્સ એટલે વર્તમાનકાળ અને ફ્યુચર ટેન્સ એટલે ભવિષ્યકાળ તો અત્યારે જે છે એ આપણે જે વર્તમાનકાળ છે એમાંથી પણ જે સાદો વર્તમાનકાળ છે એ આપણે અત્યારે ભણવાના છીએ તો હું તમને લોકોને સમજાવું ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ મતલબ કે તમને ત્યાં આગળ આપેલું છે કે સાદો વર્તમાન કાળ હવે એમાં આપેલું છે આપણે એના ટુ બીના ફોર્મ્સ જોવાના છે પહેલાં તો તમને ખબર જ હશે ફર્સ્ટ પર્સન કોને કહેવાય સેકન્ડ પર્સન થર્ડ પર્સન ફર્સ્ટ પર્સન પ્લુરલ ને સિંગ્યુલર સેકન્ડ પર્સન સિંગ્યુલર ને પ્લુરલ ને થર્ડ પર્સન સિંગ્યુલર અને પ્લુરલ તો અત્યારે જે છે એ આપણે જોવાના છીએ કે ટુ બીના ફોર્મ્સ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં ટુ બીના ફોર્મ્સ અત્યારે આપણે જોવાના છીએ તો ટુ બીના ફોર્મ્સમાં ફર્સ્ટ વન તમને આપેલું છે પહેલો પુરુષ તો આઈ ફર્સ્ટ પર્સન શું હોય આઈ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર સિંગ્યુલર એટલે એક વચન અને પ્લુરલ એટલે બહુવચન તો પહેલો પુરુષ સિંગ્યુલર છે પહેલો પુરુષ સિંગ્યુલર એટલે કે આઈ આઈ એટલે કે હું એવી રીતે બીજો પુરુષ સિંગ્યુલર એટલે કે યુ યુ એટલે કે તું અથવા તો તમે કોઈ પણ એક વ્યક્તિની જ્યારે વાત કરતા હોય અને આપણી સામેવાળી વ્યક્તિ હોય આપણે બે જણ વાતો કરતા હોય અને મારી સિવાયની જે સામેની વ્યક્તિ હોય એને હું શું કહેવાય યુ એ સિમ્પલ પ્રેઝન્ટ સોરી એ છે સેકન્ડ પર્સન સિંગ્યુલર બીજો પુરુષ એકવચન અને ત્રીજો પુરુષ એકવચન ત્રીજો પુરુષ એકવચનમાં આપણે હું તમે અને કોઈ ત્રીજા વ્યક્તિ આપણે બે જણ કોઈ છીએ અને આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરીએ છીએ એ કોઈ પશુ હોય કોઈ પક્ષી હોય કે કોઈ હ્યુમન બિંગ હોય મતલબ કોઈ ગર્લ હોય કે કોઈ બોય હોય તો આપણે કોઈ ત્રીજા પુરુષ આપણે બે અને કોઈ ત્રીજાની વાત કરીએ છીએ તો એને આપણે કેમાં કન્સિડર કરશું થર્ડ પર્સન સિંગ્યુલરમાં હવે છે ફર્સ્ટ પર્સન પ્લુરલ ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે કે વી વી એટલે કે બધા અમે બધા એટલે હું અમારા કરતાં હું અને મારા ફેમિલીની આખાની વાત કરતી હોઉં તો એમાં આવશે પહેલો પુરુષ બહુવચન ફર્સ્ટ પર્સન પ્લુરલ પછી છે યુ યુ એટલે કે હું તમારા બધાની વાત કરતી હોઉં તમારા આખા ક્લાસની વાત કરતી હોઉં તો મારી માટે તમે લોકો આખો ક્લાસ છો તો તમે બધા એટલે એક કરતાં વધારે હું યુ એક પર્સન માટે યુઝ થાય હું કોઈ છોકરા સાથે વાત કરતી હોઉં તો હું એની માટે યુઝ કરું પણ હું તમારા બધાની વાત કરતી હોઉં તો એની માટે પણ મારે યુ જ યુઝ કરવું પડે તો એની માટે પણ યુ યુઝ થાય એટલે સેકન્ડ પર્સન સિંગ્યુલર પણ યુ હોય અને સેકન્ડ પર્સન પ્લુરલ પણ યુ અને હવે છે થર્ડ પર્સન પ્લુરલ એટલે કે આપણે બધા કોઈક બીજાની જ વાત કરતા હોય હું અમે બધા તમે બધા અને આપણે બધા મળીને કોઈ બીજાની એટલે કે સાવ અંજાન લોકોની વાત કરતા હોય કે ઓળખતા હોઈએ પણ આપણે એને સંબોધીને વાત કરતી હોય તેને એની માટે શું સંબોધાય ધે એટલે તેઓ તેઓ એટલે તે બધા હવે આપણે તમે લોકો 7th સ્ટેન્ડર્ડમાં છો તો આપણે 10th સ્ટેન્ડર્ડવાળાની વાત કરતી હોય કરતા હોઈએ તો આપણે એની માટે શું યુઝ કરીએ ધે એટલે તેઓ તો એવી જ રીતે હવે જે છે આપણે ટુ બીના ફોર્મ્સ જોવાના છે આ પણ આપણે લાસ્ટ યર તમે લોકોએ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ ટુ બીના ફોર્મ્સ જોયેલા છે તો આ પણ એક રિવિઝન જ છે તો ટુ બીના ફોર્મ્સમાં અત્યારે આપેલું છે તમને ફર્સ્ટ પર્સન સિંગ્યુલરમાં આઈ આઈ સાથે હંમેશા શું યુઝ થાય આઈ એમ અ ટીચર આઈ સાથે શું યુઝ થયું એમ શું યુઝ થાય છે આઈ સાથે એમ બરાબર છે પછી છે સેકન્ડ પર્સન સિંગ્યુલર સેકન્ડ પર્સન સિંગ્યુલર એટલે યુ હું તમારા કોઈ તમારા આખા ક્લાસમાંથી કોઈ એક પર્સનની વાત કરતી હો તો હું શું લખું યુ આર અ સ્ટુડન્ટ હું કોઈ પણ તમારા ક્લાસમાંથી એક્સ વાય ઝેડ કોઈ એક સ્ટુડન્ટની વાત કરું તો હું એની માટે શું લખી શકું યુ આર અ સ્ટુડન્ટ તમે એક વિદ્યાર્થી છો મતલબ તું એક વિદ્યાર્થી છે પછી હું એમ કહું કે હી શી એટ એટલે કોઈ હી આપણે કોની માટે યુઝ કરીએ કોઈ મેલ હોય તો એની માટે આપણે હી યુઝ કરીએ પછી કોઈ ફિમેલ હોય તો એની માટે શી યુઝ કરીએ અને કોઈ એનિમલ બર્ડ અથવા કોઈ વસ્તુ હોય તો એની માટે આપણે શું યુઝ કરીએ છીએ ઇટ
તો હું તમારામાંથી કોઈ પણ એક રાહુલની વાત કરતી હો તો એની માટે કોઈ બોય છે એ આપણને ખબર છે તો એની માટે આપણે શું યુઝ કરાય હી ઇઝ સ્ટડિંગ ઇન સ્ટેન્ડર્ડ ફિફ્થ હી ઇઝ સ્ટડિંગ ઇન સ્ટેન્ડર્ડ ફિફ્થ તો હી સાથે શું યુઝ થયું ઇઝ તો એવી જ રીતે શી સાથે પણ ઇઝ યુઝ થાય અને ઇટ સાથે પણ ઇઝ યુઝ થાય છે હવે એવી રીતે તમને આપેલું છે બહુવચન તો એમાં બહુવચનમાં ટુ બીના ફોર્મ્સમાં ફર્સ્ટ પર્સન પ્લુરલ ફર્સ્ટ પર્સન પ્લુરલ એટલે વી વી એટલે અમે વી આર લિવિંગ ઇન મહુવા અમે લોકો મહુવામાં રહીએ છીએ તો વી સાથે શું યુઝ થયું આર જોતા જતો વી સાથે શું યુઝ થાય છે આર પછી એવી રીતે યુ હું તમારા સેવન્થ સ્ટાન્ડર્ડના સ્ટુડન્ટ્સ બધાની વાત કરતી હોઉં તો હું શું કહું યુ આર સ્ટડિંગ ઇન સ્ટેન્ડર્ડ સેવન્થ યુ આર સ્ટડિંગ ઇન જ્ઞાન મંજરી વિદ્યાપીઠ મહુવા તો યુ સાથે શું યુઝ થાય છે હું તમારા બધાની સેવન્થ સ્ટાન્ડર્ડ આખા ક્લાસની વાત કરું છું તો એની સાથે શું યુઝ થયું આર અને પછી લાસ્ટમાં આપેલું છે દે તો દે સાથે શું યુઝ થશે હવે છે દે દે એટલે આપણે તેઓની વાત કરીએ છીએ આપણે મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે આપણે ટેન્થ સ્ટેન્ડર્ડની વાત કરતા હોઈએ સપોઝ તો દે આર સ્ટડિંગ ઇન સ્ટેન્ડર્ડ ટેન્થ તો આપણે શું કહેશું દે આર તો દે સાથે પણ આર યુઝ થાય છે જો તમે જોઈ શકો છો કે ખાલી ફર્સ્ટ પર્સન સિંગ્યુલર છે એની એકની સાથે જ તે એમ યુઝ થાય ફર્સ્ટ પર્સન હું મારી જ્યારે વાત કરતી હોઉં મારી પોતાની વાત કરતી હોઉં તો એની સાથે શું યુઝ થશે એમ પછી હું જ્યારે તમારા કોઈ એકની વાત કરતી હોય કે કોઈ પણ એક વ્યક્તિની વાત કરતી હોય તમારામાંથી તો એની સાથે શું યુઝ થાય આર પછી આપણે બંને કોઈ ત્રીજા વ્યક્તિની કોઈ થર્ડ પર્સનની વાત કરતા હોય તો એની સાથે હંમેશા વર્તમાન કાળમાં સાદા વર્તમાન કાળમાં શું યુઝ થાય ઇઝ પછી હવે આપણે કોઈ તો આપણે કોઈ ટેન્થ સ્ટેન્ડર્ડના સ્ટુડન્ટ્સની વાત કરતા હોય તો એની માટે આપણે શું યુઝ કરીએ દે તો એવી જ રીતે હવે તમને આપેલું છે હેવ હેઝના ફોર્મ્સ હેવ હેઝના ફોર્મ્સ છે તો હેવ હેઝ અને હેડ હેવ અને હેઝનો યુઝ આપણે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં કરીએ છીએ તો હેવનો યુઝ ક્યારે કરવાનો અને હેઝનો યુઝ ક્યારે કરવાનો તો આપણે સૌ પ્રથમ જોઈએ તો ફર્સ્ટ પર્સન પહેલો પુરુષ એકવચન એટલે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર ફર્સ્ટ પર્સન સિંગ્યુલર એટલે શું થાય આઈ આઈ સાથે શું યુઝ થાય હંમેશા હેવ આઈ હેવ અ ગ્લાસ ઓફ વોટર આઈ હેવ મારી પાસે છે પછી હું મારી જ્યારે પર્સનલ વાત કરતી હોઉં ત્યારે જ્યારે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હોય ત્યારે ફર્સ્ટ પર્સન સિંગ્યુલર હંમેશા શું હોય આઈ આઈની સાથે હંમેશા હેવનો યુઝ થાય પછી છે સેકન્ડ પર્સન એટલે યુ યુ એટલે હું તમારામાંથી કોઈની એક પર્સનની વાત કરતી હોય તમારા બધાની વાત નથી કરતી પણ તમારા બધામાંથી કોઈ એકની વાત કરું છું તો એની સાથે પણ હેવ અને હેઝમાંથી જોઈએ તો હેવનો યુઝ થાય છે યુ હેવ અ પેન્સિલ હું કોઈ તમારા ક્લાસમાંથી એક શ્રેયાની સપોઝ વાત કરું છું તો હું શું લખી શકું કે યુ હેવ અ પેન્સિલ મતલબ શ્રેયા પાસે પેન્સિલ છે હવે તમને આપેલું છે થર્ડ પર્સન સિંગ્યુલર એટલે ત્રીજો પુરુષ એકવચન ત્રીજો પુરુષ એકવચન એટલે કે હી શી અને ઇટ આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય હું તમે અને કોઈ આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરતા હોય એ કોઈ છોકરો પણ હોય છોકરી પણ હોય અથવા તો કોઈ એનિમલ બર્ડ પણ હોઈ શકે તો ત્રીજો પુરુષ એકવચન હોય તો એની સાથે હંમેશા હેઝ યુઝ થાય એટલે હી હેઝ અ પેન્સિલ હી હેઝ અ લંચ બોક્સ શી હેઝ અ લંચ બોક્સ તો એવી રીતે કોઈ આપણે થર્ડ પર્સનની વાત કરતા હોય ત્રીજો પુરુષ એકવચન હોય હી શી ઇટ હોય એની સાથે હંમેશા હેઝ યુઝ થશે હવે આપણે બાજુમાં જોઈએ તો આપેલું છે આપણને કે પ્લુરલ ફર્સ્ટ પર્સન પ્લુરલ પહેલો પુરુષ બહુવચન એટલે વી વી એટલે કે અમે હું અમારા બધાની વાત કરતી હોઉં તો ત્યારે પણ હું વીની સાથે શું યુઝ કરીશ હેવ હું અમારા બધાની વાત કરતી હોઉં અને અમારા બધા પાસે બેગ હોય તો હું શું લખી શકું વી હેવ અ બેગ અમારા બધા પાસે એક એક બેગ છે તો એવી જ રીતે આપણે જોઈએ તો સેકન્ડ પર્સન પ્લુરલ એટલે યુ સેકન્ડ પર્સન સિંગ્યુલર પણ યુ થાય અને સેકન્ડ પર્સન પ્લુરલ પણ યુ થશે પણ સેકન્ડ પર્સન પ્લુરલનું જે યુ છે એટલે હું તમારા બધાની વાત કરું છું મારી સામે જેટલા છે હું એ બધાની વાત કરું છું તો એની સાથે શું યુઝ થશે હેવ
यू हेव अ कंपास बॉक्स, तमारा बधा पासे कंपास बॉक्स छे। अने लास्ट में जोईए तो थर्ड पर्सन प्लूरल एटले તે આપણે બધા, હું, અમે બધા અને તમે બધા, આપણે કોઈ બીજાની જ વાત કરીએ છે તો એની માટે આપણે શું યુઝ કરીએ? ધે, તો એની માટે પણ, એની સાથે પણ શું યુઝ થશે? હેવ। તો એવી રીતે આપણે જોઈએ તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન સિંગ્યુલર, ફર્સ્ટ પર્સન પ્લુરલ, સેકન્ડ પર્સન પ્લુરલ અને થર્ડ પર્સન પ્લુરલ એ બધી જ જગ્યાએ હેવનો યુઝ થશે। ખાલી થર્ડ પર્સન સિંગ્યુલર છે, હી શી ઇટ છે, આપણે કોઈ થર્ડ પર્સનની વાત કરીએ છીએ તો એની સાથે જ ખાલી હેઝનો યુઝ થશે, બાકી બધી જ જગ્યાએ હેવનો યુઝ થાય છે। તો સ્ટુડન્ટ્સ, અત્યારનું તમારું હોમવર્ક છે કે આજે ફર્સ્ટ આપણે જે ટુ બીના ફોર્મ્સ જોયા, એ જે આખું ટેબલ છે એ તમારે થ્રી ટાઈમ્સ લખવાનું છે, અને નીચે જે આપણે હેવ હેઝના ફોર્મ્સ જોયા એ જે ટેબલ છે એ પણ તમારે થ્રી ટાઈમ્સ લખવાનું છે। હવે આપણે નીચે જોઈએ તો નીચે તમને એક એક્ઝામ્પલ આપેલું છે કે આપણે કેવી રીતે જે વર્ડ છે એને આપણે યુઝ કરી શકીએ, જે ક્રિયાપદ છે એનો યુઝ કેવી રીતે થાય। તો સૌ પ્રથમ ક્રિયાપદ, ક્રિયાપદ કોને કહેવાય? ક્રિયાપદ એટલે કે વર્બ, ક્રિયાપદ એટલે કે આપણે ઇંગ્લિશમાં કહીએ તો વર્બ। તમે લોકો કોઈ પણ ક્રિયા કરતા હો તો એને આપણે શું કહેવાય? ક્રિયાપદ। ક્રિયાપદ એટલે કે તમે સપોઝ કે લખતા હો તો એને લખવાની ક્રિયા, જમતા હોય તો જમવાની ક્રિયા, દોડતા હો તો દોડવાની ક્રિયા, ડાન્સ કરતા હો તો ડાન્સ કરવાની ક્રિયા, ગીત ગાતા હો તો ગીત ગાવાની ક્રિયા। તો આવી અનેક ક્રિયાઓ આપણે એક દિવસમાં કરતા હોઈએ છીએ। તો એમાંથી તમને અત્યારે એક એક્ઝામ્પલ આપેલું છે, એ છે જમવાની ક્રિયાનું, મતલબ આપણે જે ખાઈએ એ ક્રિયાનું એક્ઝામ્પલ આપેલું છે। તો આપણે જોઈએ કે એ ક્રિયાને આપણે કેવી રીતે યુઝ કરી શકીએ। સૌ પ્રથમ તમને આપેલું છે ફર્સ્ટ પર્સન, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, પહેલો પુરુષ એકવચન। તો ફર્સ્ટ પર્સન સિંગ્યુલર, આઈ ઈટ, આઈ ઈટ એટલે હું ખાવ છું, તો આઈ સાથે શું યુઝ થયું? ઈટ। પછી હવે તમને આપેલું છે સેકન્ડ પર્સન સિંગ્યુલર, સેકન્ડ પર્સન સિંગ્યુલર છે યુ, યુ એટલે હું તમારા કોઈ એકની વાત કરું છું, તો યુની સાથે પણ શું યુઝ થશે? ઈટ। પણ હવે જો થર્ડ પર્સન સિંગ્યુલર છે, મતલબ હી શી અને ઇટ છે, તો હી શી ઇટ સાથે શું યુઝ થશે? ઇટ્સ, ઈ એ ટી એસ, શું લાગ્યું પાછળ? શું એડ થાય છે? એસ। મતલબ કે આપણે કોઈ ત્રીજા વ્યક્તિની વાત કરીએ છીએ અને સાદા વર્તમાન કાળમાં, મતલબ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં આપણે કોઈ થર્ડ પર્સનની વાત કરીએ છીએ, તો હી શી ઇટની સાથે ક્રિયાપદ જે છે, જે આપણું વર્બ જે છે, વર્બની પાછળ શું લાગશે? એસ। કોઈ પણ વર્બ હોય એની પાછળ એસ લાગે, અમુકમાં પાછળ ઈએસ પણ લાગે, એ હું તમને આગળ સમજાવીશ કે ક્યારે તમારે એસ લગાડવાનો અને ક્યારે ઈએસ લગાડવાનો। પણ અત્યારે તમારે શું યાદ રાખવાનું છે કે થર્ડ પર્સન સિંગ્યુલર છે, ત્રીજો પુરુષ એકવચન છે, તો એની પાછળ ક્રિયાપદને અંતે વર્તમાન, સાદા વર્તમાન કાળમાં એસ લાગે છે। તો હી શી અને ઇટ એની સાથે શું લાગશે પાછળ? એસ લાગશે ક્રિયાપદને અંતે। હવે છે આપણે બાજુમાં જોઈએ તો ફર્સ્ટ પર્સન પ્લુરલ, પહેલો પુરુષ બહુવચન, પહેલો પુરુષ બહુવચનમાં છે વી, વી એટલે અમે બધા, હું અમારા બધાની વાત કરતી હોય તો શું લખશું? વી ઈટ, વી ઈટ મેંગોઝ, અમે લોકો કેરી ખાતો હોય તો હું શું લખી શકું? વી ઈટ મેંગોઝ, અમે ખાઈએ છીએ, તમને બ્રેકેટમાં આપેલું છે ગુજરાતીમાં, અમે ખાઈએ છીએ। પછી યુ, હું તમારા બધાની વાત કરતી હોય, સેકન્ડ પર્સન પ્લુરલ, તો યુની સાથે પણ વર્બ જે ક્રિયાપદ છે એ એમનું એમ રહેશે, પાછળ એસ લાગતો નથી, ઈટનું ઈટ એમનેમ છે, યુ ઈટ। અને લાસ્ટમાં આપેલું છે દે, થર્ડ પર્સન પ્લુરલ, ત્રીજો પુરુષ બહુવચન હોય તો દે, દેની સાથે પણ જે ક્રિયાપદ છે એમનું એમ રહેશે, તો એમાં શું છે? તેઓ ખાય છે। આપણે કોઈ બીજાની વાત કરતા હોય તો આપણે શું લખી શકીએ? તેઓ ખાય છે, તો એમાં પણ પાછળ એસ લાગતો નથી। તો તમે જોઈ શકો છો કે ખાલી થર્ડ પર્સન સિંગ્યુલર છે, હી શી અને ઈટ એની પાછળ જ તે ક્રિયાપદને અંતે જે છે એસ લાગે છે, બીજી કોઈ જગ્યાએ ક્રિયાપદને અંતે એસ લાગતો નથી। તો હવે તમને સમજાઈ ગયું હશે કે ક્યારે આપણે એસ લગાડવો અને ક્યારે નહીં લગાડવાનો। આમાં અમુક જગ્યાએ જે થર્ડ પર્સન સિંગ્યુલર છે એમાં એસ લાગે છે અને અમુક જગ્યાએ ઈ એસ લાગે છે, તો એ હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમજાવીશ। તો આ જે ટેબલ તમને અત્યારે સ્ક્રીન પર દેખાય છે એ ટેબલ પણ તમારે થ્રી ટાઈમ્સ લખવાનું છે, એ પણ તમારું હોમવર્ક છે। હું તમને ફરીથી કહી દઉં કે તમારું જે હોમવર્ક છે, જે ટુ બીના ફોર્મ્સ, હેવ હેઝના ફોર્મ્સ અને આ જે ટેબલ, આ બધી જ વસ્તુ આજે મેં જેટલી એક્સપ્લેન કરી એ તમારે થ્રી ટાઈમ્સ
રફ બુકમાં લખીને મને એના ફોટો સેન્ડ કરવાના રહેશે. અને તમને જો કાંઈ પણ ન સમજણ હોય તો તમે ગમે ત્યારે મને કોલ કરીને પૂછી શકો છો. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ.